નમસ્તે મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 જૈવિક પ્રક્રિયાઓ લાઈફ પ્રોસેસીસ ની આજે શરૂઆત કરીએ છીએ. પ્રકરણ નંબર 6 ની શરૂઆત કરીએ પહેલા હું તમને કહી દઉં કે જો તમે હજી સુધી આ ચેનલ પર નવા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે નોટિફિકેશન બટન આપ્યું છે એમાં જઈને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું એની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. બરોબર છે? તો ચલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 6 જૈવિક પ્રક્રિયાઓને. બીજું મિત્રો, કે તમારે જો આ ચેપ્ટરનું મટીરિયલ જોઈતું હોય તો નીચે જે કોન્ટેક્ટ નંબર આપ્યો છે એ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન અથવા તો મેસેજ કરીને તમે પૂછી શકો છો કે સર અમારે આ મટીરિયલ જોઈએ છે, તો હું તમને એ ચેપ્ટરનું મટીરિયલ આ ચેપ્ટરનું મટીરિયલ મોકલી આપીશ. બરોબર છે? તો ચલો શરૂઆત કરીએ પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓની. સૌપ્રથમ આ ચેપ્ટરમાં આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ છીએ અને પ્રસ્તાવનાથી શરૂ કર્યા પછી મુખ્યત્વે ચાર જૈવિક ક્રિયાઓ આપેલ છે અને આ ચારે ચાર જૈવિક ક્રિયાઓને આપણે આ ચેપ્ટરમાં એકદમ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. બરોબર? તો ચલો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. સૌપ્રથમ હલનચલનના આધારે બે પ્રકાર પાડવામાં આવ્યા. હલનચલન તમને ખ્યાલ છે, આ હું હલ્યો તમે જોઈ શકો છો, અને કેટલીક એવી પ્રક્રિયાઓ જે છે એ આપણે જોઈ શકતા નથી, પરંતુ એ પ્રક્રિયાઓ શરૂ છે, પ્રક્રિયાઓ એ ચાલુ છે. બરોબર? તો એને આધારિત બે પ્રકાર પાડવામાં આવ્યા. પહેલો પ્રકાર એટલે કે ઐચ્છિક હલનચલન, જે હલનચલન મનુષ્યની ઈચ્છા અનુસાર અથવા તો જે હલનચલન સજીવની ઈચ્છા અનુસાર થતું હોય એને કહેવાશે ઐચ્છિક હલનચલન, અથવા તો જે હલનચલન મનુષ્ય જોઈ શકતો હોય અથવા તો જે હલનચલન સજીવ જોઈ શકતો હોય એને કહેવાશે ઐચ્છિક હલનચલન. બીજું અનૈચ્છિક હલનચલન, ઈચ્છા અનુસાર ન થાય, જે હલનચલન મનુષ્ય અથવા તો સજીવની ઈચ્છા અનુસાર ન થતું હોય એને કહેવાશે અનૈચ્છિક હલનચલન, અથવા તો જે હલનચલન આપણે જોઈ શકતા ન હોઈએ એને કહેવાશે અનૈચ્છિક હલનચલન. અહીંયા હું લખી નાખું છું કે ઐચ્છિક હલનચલન આપણે જોઈ શકીએ છીએ, ઐચ્છિક હલનચલન જે છે એ આપણે જોઈ શકાય, અને અનૈચ્છિક હલનચલન જે છે એ આપણે જોઈ ન શકીએ. બરોબર છે? તો એના ઉદાહરણ ચેક કરીએ તો ઉદાહરણ ઐચ્છિક હલનચલન જે છે એમાં કૂતરાનું દોડવું, કૂતરો દોડે છે એની ઈચ્છા અનુસાર થાય છે, આપણે જોઈ શકીએ છીએ, હા, તો એ ઐચ્છિક હલનચલનનું ઉદાહરણ છે. ગાયનું વાગોળવું, માણસોની જોરથી બૂમ પાડવી, આ બધું જ સજીવની ઈચ્છા અનુસાર થાય છે. બરોબર? અને એ આપણે જોઈ શકીએ છીએ, તો એને કહેવાશે ઐચ્છિક હલનચલનના ઉદાહરણો. બરોબર? ચલો અનૈચ્છિક હલનચલન જેમાં ઉદાહરણ તરીકે લઈએ તો શ્વસનની પ્રક્રિયા, વનસ્પતિમાં અથવા તો કોઈ પણ સજીવમાં શ્વસનની પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ, જોઈ શકીએ છીએ મનુષ્યમાં જોઈ શકીએ, વનસ્પતિમાં કેવી રીતે જોશો તમે શ્વસનની પ્રક્રિયા? જોઈ શકતા નથી, પરંતુ આ પ્રક્રિયા થાય છે, એટલું તો પાકું છે, પ્રક્રિયા થાય છે પરંતુ આપણે જોઈ નથી શકતા. બરોબર? તો એનો સમાવેશ અનૈચ્છિક હલનચલનમાં કરવામાં આવતો હોય છે. અને બીજું છે વનસ્પતિમાં વૃદ્ધિ. હવે તમે બીજને વાવો છો જમીનમાં અને વનસ્પતિમાં વૃદ્ધિની શરૂઆત થાય છે, બીજને પૂરતા પોષક તત્વો અને પાણી પૂરતા પ્રમાણમાં આપો છો તો બીજનું અંકુરણ થાય છે અને ધીમે ધીમે નાનો છોડ બને છે અને ધીમે ધીમે મોટું વૃક્ષ બને છે. આ વૃદ્ધિ છે, પરંતુ વૃક્ષ બન્યા પછી પણ એમાં વૃદ્ધિ તો ચાલુ જ રહે છે, ક્ષુભ બન્યા પછી પણ એમાં વૃદ્ધિ તો ચાલુ જ રહે છે. તો આ બધી તમે જોઈ નથી શકતા પરંતુ એ ચાલુ તો રહે જ છે, તો એને કહેવાશે અનૈચ્છિક હલનચલન. બરોબર છે? ત્યારબાદ એક ટોપિક આપ્યો છે કે આણ્વિક ગતિ જે જીવન માટે જરૂરી છે. કેમ? અણુઓની ગતિ, નાના નાના અણુઓની ગતિ જે જીવન માટે જરૂરી છે. કેમ? તો એનો આન્સર હું તમને આપી દઉં કે કોઈ પણ સજીવ લઈ લો તમે, કોઈ પણ સજીવ જે શેના બનેલા છે તો કે કોષના બનેલા છે. ઘણા બધા કોષો ભેગા મળે છે અને પેશીનું નિર્માણ કરે છે, આપણને ખ્યાલ જ છે. હવે આ કોષ, આ કોઈ એક કોષ છે, આ કોષમાં નાના નાના અણુ આવી રીતે ગોઠવાયેલા હશે, અસંખ્ય પ્રમાણમાં આવા નાના નાના અણુઓ ગોઠવાયેલા હશે, અને આવા નાના નાના અણુઓ ગોઠવાય અને એક કોષનું નિર્માણ થાય, અને આવા અસંખ્ય કોષો જ્યારે જોડાય છે, ઘણા બધા આવા કોષો જ્યારે જોડાય ત્યારે એક પેશીનું નિર્માણ થતું હોય છે. બરોબર? અને આવી ઘણી બધી પેશીઓ એક સાથે જોડાય છે અને એક અંગનું નિર્માણ થાય છે, અને આખા ઘણા બધા અંગોનો સમાવેશ થાય, એટલે કે ઘણા બધા અંગો ભેગા થઈ અને એક અંગ તંત્રનું નિર્માણ કરતા હોય છે. એમાં હું તમને એક્ઝામ્પલ તરીકે આપું તો પાચન તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ મનુષ્યની, મુખથી લઈને મળદ્વાર સુધીના બધા જ અંગોનો સમાવેશ પાચન તંત્રમાં થાય. એક આવા નાના નાના અણુઓ ભેગા થઈને એક કોષ બનાવે છે. હવે નાના નાના અણુઓ ભેગા થઈને કોષો બનાયા, કોષો ભેગા મળી અને પેશીનું નિર્માણ થયું, પેશીઓ ભેગી મળી અને અંગનું નિર્માણ થયું, અને અંગ ભેગા મળી અને અંગ તંત્રનું નિર્માણ કર્યું. બરોબર? આ બધી જ પ્રક્રિયાઓ
जो सड़ंग चाले छे तो कोई वांधो नहीं, परंतु आ प्रक्रिया में कोई खलेल पहुंचे अथवा तो आ व्यवस्था तूटे छे तो सजीव जीवी सके नहीं लांबो। बरोबर है? केम? एनु शुं कारण? तो के जो कोषो ज ना होय तो पेशी नु निर्माण न थाय, पेशी नु निर्माण न थाय तो अंग ना होय, अंग नु निर्माण न थाय तो अंगतंत्र नु निर्माण न थाय। એટલે જો આ કોઈ પણ પ્રક્રિયામાં ક્યાંય પણ ખલેલ પહોંચે છે તો એ સજીવ વધારે જીવી શકે નહીં। બરોબર? જો આ પ્રક્રિયામાં ખલેલ પહોંચે તો એ સજીવ વધારે જીવી શકે નહીં। તેમજ કેટલાક કોષો જે છે એ કોષોનું યોગ્ય સમયે સમારકામ પણ જરૂરી છે અને યોગ્ય સમયે રક્ષણ પણ જરૂરી છે। હવે કોઈક વ્યક્તિને અહીંયા આગળ વાગ્યું છે અથવા તો આ ચામડી છોલાઈ ગઈ છે તો એ કોષોનું સમારકામ જરૂરી છે, એટલે કે એ કોષો ફરીથી ઉત્પન્ન થવા જોઈએ। અહીંયાથી આ જેટલા કોષો છે આ બધા કોષો જતા રહ્યા હોય તો એ કોષોનું સમારકામ જરૂરી છે, તો ફરીથી નવા કોષો અહીંયા આગળ ઉત્પન્ન થશે, નવા કોષો ઉત્પન્ન થશે તો એ ચામડી જેવી હતી એવી નહીં થઈ જશે। બરોબર? એટલે યોગ્ય સમયે કોષોનું સમારકામ પણ જરૂરી છે અને કોષોનું રક્ષણ પણ જરૂરી છે। બરોબર? આમ જોવા જઈએ તો આ બધી જ પ્રક્રિયા, આ બધી જ સંરચના નાના નાના અણુઓની બનેલી છે। અમે તમને પહેલા કીધું નાના નાના અણુઓની બનેલી છે આ બધી જ પ્રક્રિયા, એટલા માટે આણ્વિક ગતિ એ જીવન માટે જરૂરી છે। બરોબર? અણુઓની ગતિ એ જીવન માટે જરૂરી છે, કારણ કે અણુઓ ભેગા થશે તો એ કોષ બનશે, કોષ ભેગો થશે તો પેશી બનશે, પેશીઓ ભેગી થશે તો અંગ બનશે અને અંગો ભેગા થશે તો અંગતંત્રનું નિર્માણ થશે। બરોબર છે? ચલો ત્યારબાદ એક નાનકડો એવો ક્વેશ્ચન આવે છે, પરંતુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે વાયરસ એ સજીવ છે કે નિર્જીવ? મનુષ્ય જે છે સજીવ છે, પ્રાણીઓ જે છે સજીવ છે, વનસ્પતિ છે સજીવ છે, પરંતુ વાયરસ સજીવ છે કે નિર્જીવ? એનો જવાબ કેવી રીતે આપશો? તો એનો જવાબ હું તમને કહી દઉં કે વાયરસ જે છે એ સજીવ પણ છે અને નિર્જીવ પણ છે, પરંતુ ક્યારે અને કેવી રીતે એ જવાબ આવડતો હોવો જોઈએ। વાયરસ જ્યારે કોઈ માધ્યમમાં ન હોય અથવા તો સજીવ શરીરની બહાર હોય, વાયરસ જે છે સજીવ શરીરની બહાર હોય એટલે કે કોઈ કોષમાં દાખલ ન થયો હોય, કોઈ કોષમાં દાખલ ન થયો હોય ત્યારે નિર્જીવ હોય છે। એટલે કે વાયરસ જે છે, હાલ હું મનુષ્ય મારી બહાર કોરોના વાયરસ છે, કોરોના વાયરસ મારી બહાર છે ત્યારે જ નિર્જીવ સ્વરૂપે હોય, પરંતુ જ્યારે એ મારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે સક્રિય થઈ જાય છે, સજીવમાં રૂપાંતર થઈ જાય છે અને મને કોરોના પોઝિટિવ થાય છે। બરોબર છે? ચલો એ જ પ્રમાણે વાયરસ આ કોષમાં દાખલ થયો નથી ત્યારે એ નિર્જીવ સ્વરૂપે છે, પરંતુ જેવો તે વાયરસ કોષમાં દાખલ થાય છે, કોષમાં દાખલ થવાથી એને માધ્યમ પૂરું પડે છે અને એનામાં અણુઓની ગતિ ચાલુ થઈ જાય છે, અણુઓની ગતિની શરૂઆત થઈ જાય છે અને વાયરસ તરત જ સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને એ સજીવ બની જાય છે। એટલે કે વાયરસ સજીવ છે કે નિર્જીવ? તો બંને છે, વાયરસ નિર્જીવ પણ છે અને સજીવ પણ છે, પરંતુ નિર્જીવ ક્યારે? જ્યારે એ વાયરસ સજીવ શરીરની બહાર હોય ત્યારે એમાં કોઈ આણ્વીય ગતિ થતી નથી, એટલે માટે એ નિર્જીવ છે। જ્યારે તેઓ કોઈ કોષમાં રૂપાંતરિત થાય છે, કોઈ કોષમાં દાખલ થાય છે, કોઈ માધ્યમમાં પ્રવેશ કરે છે, તરત જ સજીવમાં ફેરવાઈ જાય છે, તરત સક્રિય થઈ જાય છે, કોરોના પોઝિટિવ આવી જાય છે। બરોબર? તો વાયરસ સજીવ પણ છે અને નિર્જીવ પણ છે, પરંતુ આ એક વાક્ય એમાં લખવું જરૂરી છે કે જ્યારે તે કોષમાં દાખલ ન થયેલો હોય ત્યારે તે નિર્જીવ સ્વરૂપે હોય છે અને કોષમાં દાખલ થાય એટલે કે એને માધ્યમ પૂરું પડે છે અને એમાં આણ્વીય ગતિની શરૂઆત થઈ જાય છે ત્યારે તે સક્રિય સ્વરૂપે જોવા મળતો હોય છે। બરોબર? તો ચલો નેક્સ્ટ ટોપિક જેના વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, એ જૈવિક ક્રિયાઓ જે આ ચેપ્ટરનું નામ છે, લાઈફ પ્રોસેસીસ। મનુષ્યને જીવવા માટે કેટલીક મુખ્ય પ્રક્રિયાઓ કરવી પડતી હોય છે, જે મુખ્યત્વે ચાર છે। પહેલી પ્રક્રિયા પોષણ, આહાર અથવા તો ખોરાક મેળવવો જરૂરી છે, હા જીવવા માટે ખોરાક મેળવવો જરૂરી છે, એના માટે ઉર્જા જરૂરી છે, બરોબર, તો એના માટે ખોરાક મેળવવો જ પડશે। બીજું શ્વસન, શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ જરૂરી છે। ત્રીજું વહન, ખોરાક તો ખાઈ લીધો પણ ખોરાકનું વહન તો થવું જોઈએ ને, પાણી પી લીધું પાણીનું વહન તો થવું જોઈએ ને, અને ચોથું અને અગત્યનું પાસું એટલે કે ઉત્સર્જન, અપાચિત ખોરાકનું ઉત્સર્જન પણ જરૂરી છે। એટલે કે મુખ્યત્વે મનુષ્યમાં આ ચાર પ્રક્રિયાઓ થવી જોઈએ અને આ ચાર પ્રક્રિયાઓનો સમાવેશ જે છે એ જૈવિક ક્રિયાઓમાં કરવામાં આવતો હોય છે। તો જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતે લખી શકાય? થોડો અંદાજો લગાવો, તરત આવડી જશે। જૈવિક ક્રિયાઓની જો વ્યાખ્યા લખી હોય તો આ પ્રમાણે તમે લખી શકો કે એવી બધી જ પ્રક્રિયાઓ જે સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે કરે છે,
એવી બધી જ પ્રક્રિયાઓ જે સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે કરે છે તો એ બધી જ પ્રક્રિયાઓને કહેવાશે જૈવિક ક્રિયાઓ. મુખ્યત્વે ચાર જૈવિક ક્રિયાઓ છે. પહેલું પોષણ, બીજું શ્વસન, ત્રીજું વહન અને ચોથું ઉત્સર્જન. બરોબર છે. તો પહેલી અગત્યની જૈવિક ક્રિયા એટલે કે પોષણ, જેને ઇંગ્લિશમાં ન્યુટ્રિશન તરીકે ઓળખવામાં આવે છે, પોષણ અથવા તો ન્યુટ્રિશન. હવે પોષણની આપણે વ્યાખ્યા લખવી હોય તો તમે કેવી રીતે લખી શકો? તો કે પોષણની વ્યાખ્યા લખવી હોય તો કે ઊર્જા સ્વરૂપે ખોરાકના કણો બહારથી સજીવ શરીરના અંદર દાખલ થવાની પ્રક્રિયાને ઊર્જા સ્વરૂપે ખોરાકના કણો. ખોરાકમાં ઊર્જા રહેલી છે. હા, ખોરાક આપણે ખાઈએ તો આપણામાં એનર્જી આવે છે, ઊર્જા આવે છે, જેથી આપણે સારું કામ કરી શકીએ છીએ. બરોબર. એટલે કે ઊર્જા સ્વરૂપે ખોરાકના કણો બહારથી સજીવ શરીરના અંદર દાખલ થવાની પ્રક્રિયાને કહેવાશે પોષણ. બરોબર છે. અને કોઈ પણ પ્રક્રિયા કરવા માટે આપણે ઊર્જાની જરૂર પડે છે. કોઈ પણ પ્રક્રિયા કરો એના માટે ઊર્જાની જરૂર પડે છે. ઊર્જા આપણને શેમાંથી મળી? તો કે ખોરાકમાંથી મળી. બરોબર છે. એટલે કે બહારથી શરીરના અંદર ખોરાકને દાખલ થવાની પ્રક્રિયાને કહેવાશે પોષણ. બરોબર છે. ચલો, આપણને ઊર્જા તો મળી ગઈ, પણ ડાયરેક્ટ મળી ના, તો એ ખોરાકમાં સ્વરૂપે આપણને મળી. પરંતુ ખોરાકમાં મુખ્યત્વે શું રહેલું છે? તો કે ગ્લુકોઝ. હવે ગ્લુકોઝનું વિઘટન થશે અને આપણને એટીપી પ્રાપ્ત થશે અને એટીપી સ્વરૂપે આપણને ઊર્જા મળશે. ખોરાકમાંથી ગ્લુકોઝ મળશે, ખોરાકમાંથી આપણને ગ્લુકોઝ મળશે. ખોરાકમાં મુખ્યત્વે ઘટક કયો? તો કે ગ્લુકોઝ. હવે ગ્લુકોઝનું ઓક્સિડેશન, રિડક્શન બધી જ પ્રક્રિયાઓ થાય અને છેલ્લે આપણને એટીપી મળશે, જે ઉર્જા સ્વરૂપે મળશે, જે એ ઉર્જા જ છે. એટીપી સ્વરૂપે આપણને ઉર્જા પ્રાપ્ત થઈ, જેથી આપણામાં એનર્જી આવે છે અને આપણે સારું કામ કરી શકીએ છીએ. બરોબર. તેમજ પોષણના પણ બે પ્રકાર છે, સ્વયંપોષી પોષણ, સ્વયંપોષી પોષણ અને પરપોષી પોષણ, જેનો આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. સ્વયંપોષી પોષણ એટલે શું? જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવતા હોય. તમે આ નાના ધોરણમાં અભ્યાસ કરીને આજ આવ્યા છો, આઠ નવમાં આવી જ ગયું હશે કે સ્વયંપોષી સજીવો, જે સજીવો પોતાની ખોરાક જાતે બનાવતા હોય એને કહેવાશે સ્વયંપોષી સજીવો. અને પરપોષી સજીવો કોને કહેવાશે? તો કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા ન હોય અથવા તો પોતાનો ખોરાક બનાવવા માટે બીજા ઉપર આધારિત હોય, પોષણ મેળવવા માટે બીજા ઉપર આધારિત હોય, તો એને કહેવાશે પરપોષી પોષણ અથવા તો પરપોષી સજીવો. બરોબર છે. સ્વયંપોષીના ઉદાહરણમાં શું આવશે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. અને પરપોષીના પોષણમાં ઉદાહરણમાં આવશે મનુષ્ય, જે ખોરાક માટે બીજા ઉપર આધારિત છે, વનસ્પતિ ઉપર આધારિત છે. ફળ ફળાદી જે આપણને વનસ્પતિમાંથી મળે છે, શાકભાજી જે આપણને વનસ્પતિમાંથી મળે છે. બરોબર. તો સ્વયંપોષીના ઉદાહરણમાં આવશે વનસ્પતિ અને પરપોષીના ઉદાહરણમાં આવશે મનુષ્ય. બરોબર. જેનો આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરવાનો જ છે. ચલો, બીજી અને અગત્યની જૈવિક ક્રિયા એટલે કે શ્વસન, રેસ્પિરેશન, જેની તમારે વ્યાખ્યા લખવી હોય તો તમે આ પ્રમાણે લખી શકો કે સજીવ કોષમાં કોષીય જરૂરિયાતો માટે, સજીવ કોષમાં, આ એક કોષ છે, ચલો અહીંયા બીજો ફરતી એક કોષ દોરું છું, આ કોષમાં, સજીવ કોષમાં કોષોની જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા સ્ત્રોતનું ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થવાની પ્રક્રિયાને, ઇન શોર્ટ ગ્લુકોઝ જેવા ઘટકનું અથવા તો ગ્લુકોઝ જેવા ઉર્જાનું અથવા તો ગ્લુકોઝ જેવા સ્ત્રોતનું ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થવાની પ્રક્રિયાને કહેવાશે શ્વસન. કોના માટે? તો કે કોષીય જરૂરિયાતો માટે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં થાય કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને કહેવાશે શ્વસન અથવા તો રેસ્પિરેશન. બરોબર છે. શ્વસનના પણ બે પ્રકાર છે. કયા કયા? તો પહેલું જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન કોને કહેવાય? તો કે જે સજીવો ખાદ્ય પદાર્થોનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં કરતા હોય, ખાદ્ય પદાર્થો એટલે કે ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં કરતા હોય તો એને કહેવાશે જારક શ્વસન અથવા તો એ સજીવોને કહેવાશે જારક જીવી સજીવો. અને અજારક શ્વસન કોને કહેવાશે? તો કે જે સજીવો ખાદ્ય પદાર્થોનું વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં કરતા હોય તો એને કહેવાશે અજારક શ્વસન અને એ સજીવોને કહેવાશે અજારક જીવી સજીવો. બરોબર છે. તો જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થશે, અજારક શ્વસન જે છે ઓક્સિજનની ગેરહાજરીમાં થશે. તો આ થઈ શ્વસનની વાત. બરોબર. અને ત્રીજી અને અગત્યની જૈવિક પ્રક્રિયા એટલે કે વહન, ટ્રાન્સપોર્ટેશન. વહન કોને કહેવાય? બંને સજીવોમાં થાય. કયા કયા? બે, એક કોષીય અને બહુકોષીય બંને સજીવોમાં. પરંતુ એક કોષીય અને બહુકોષીય બંને સજીવોમાં અલગ અલગ રીતે થાય છે.
એક કોષીય સજીવમાં કેવી રીતે થાય? તો કે એક કોષીય સજીવમાં ખોરાકના વહન માટે, એક કોષીય સજીવમાં ખોરાકના વહન માટે, વાયુની આપલે માટે, ઓટોસિઓટોની આપલે માટે, ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે કોઈ ચોક્કસ અંગ નથી હોતા. ઉદાહરણ તરીકે હું તમને કહું તો કે અમીબા પ્લાઝ્મોડિયમ અહીંયા લખી નાખું છું. ઉદાહરણ તરીકે હું તમને કહું અમીબા છે, પ્લાઝ્મોડિયમ છે, આ બધા જ સજીવોમાં ખોરાકના વહન માટે, વાયુઓની આપણે માટે, ઉત્સર્ગ પદાર્થના નિકાલ માટે કોઈ ચોક્કસ અંગ નથી, જેમ મનુષ્યમાં છે, પુરુષમાં છે, સ્ત્રીમાં છે, બરોબર, એવા કોઈ ચોક્કસ અંગ નથી, જેમ આપણે મુખ દ્વારા ખોરાક ગ્રહણ કરીએ છીએ, આમાં કોઈ એવું ચોક્કસ અંગ જ નથી. ઉત્સર્ગ પદાર્થના નિકાલ માટે પણ કોઈ ચોક્કસ અંગ નથી, બરોબર. કેમ? કારણ કે આ બધા સજીવો એક કોષીય છે અને એમના શરીરની સપાટી જે પર્યાવરણ સાથે સીધા જ સંપર્કમાં છે, એક કોષીય સજીવોના શરીરની સપાટી પર્યાવરણ સાથે સીધા જ સંપર્કમાં છે. હવે તમે એમ કહેશો સર મનુષ્યની પણ એવું છે ને, સીધા જ સંપર્કમાં છે ને, પરંતુ કઈ સપાટી? બાહ્ય સપાટી. આંતરિક સપાટી છે, અંદરના જે કોષો છે, સજીવ શરીરના અંદર જે કોષો આવેલા છે, એ કોષો થોડી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં છે, એટલે તો આપણે બહુકોષીય સજીવો છીએ. અને બહુકોષીય સજીવોમાં તો ચોક્કસ અંગ આવેલું હોય, ચોક્કસ વહન તંત્ર આવેલું હોય, બરોબર. ખોરાકના વહન માટે અલગ તંત્ર હોય, વાયુઓની આપલે માટે અલગ તંત્ર હોય, ઉત્સર્ગ પદાર્થના નિકાલ માટે અલગ તંત્ર હોય. એના એક્ઝામ્પલ હું તમને કહું, પાચન માટે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઘણા બધા એવા તંત્રો આવેલા છે, બરોબર છે. તો એક કોષીય સજીવની સપાટી સીધી જ પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે, જેના ઉદાહરણ છે અમીબા અને પ્લાઝ્મોડિયમ, બરોબર છે. ચલો બહુકોષીય સજીવોની વાત કરીએ, તો બહુકોષીય સજીવોમાં બધા જ કોષો સીધા જ પર્યાવરણ સાથે સંપર્કમાં હોતા નથી, એટલા જ માટે એમાં ચોક્કસ વહન તંત્રની જરૂર પડે, જેવા કે પાચન તંત્ર, પ્રજનન તંત્ર, ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, એટસેટ્રા એટસેટ્રા, ઘણા બધા તંત્રો છે, બરોબર. અને ચોથી અને અગત્યની જૈવિક પ્રક્રિયા એટલે કે ઉત્સર્જનની પ્રક્રિયા, જેને એક્સક્રેશન તરીકે ઓળખવામાં આવે છે, નકામા ઉત્સર્ગ પદાર્થો શરીરમાંથી બહાર કાઢી દેવાની પ્રક્રિયાને કહેવાશે ઉત્સર્જન. નકામા ઘટકોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને કહેવાશે ઉત્સર્જનની પ્રક્રિયા. ઉત્સર્જનની પ્રક્રિયા એક કોષીય સજીવોમાં પ્રસરણ દ્વારા થતી હોય છે. એક કોષીય સજીવનું શરીર કેટલું નાનું, અમીબામાં જે પેરામિશિયમ છે, પ્લાઝ્મોડિયમ છે, આ બધા સજીવોમાં પ્રસરણ દ્વારા ઉત્સર્જન થતું જોવા મળે છે. જ્યારે બહુકોષીય સજીવોમાં ચોક્કસ પેશી અથવા તો ચોક્કસ અંગ અથવા તો ચોક્કસ તંત્ર આવેલું હોય છે, ઉત્સર્જન તંત્ર મનુષ્યમાં, બરોબર છે, તો એવા ચોક્કસ તંત્ર અથવા તો ચોક્કસ પેશી આવેલી હોય છે, જેના દ્વારા ઉત્સર્જન બહુકોષીય સજીવોમાં થતું જોવા મળે છે, બરોબર. તો આ થઈ જૈવિક ક્રિયાઓની સામાન્ય સામાન્ય માહિતી. ચાર જૈવિક પ્રક્રિયાઓ મુખ્યત્વે પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન, આ ચારેય પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં એકદમ ડિટેલમાં કરવાનો છે. ત્યારે આ ચેપ્ટર સંપૂર્ણ થશે, જ્યારે ઉત્સર્જન પછે ત્યારે આ ચેપ્ટર સંપૂર્ણ થશે, બરોબર છે. ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર છે, એકવાર ધ્યાનથી સમજજો, બરોબર છે. અને જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો તો અત્યારે જ પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નીચે જે લાલ બટન આપેલું છે ને, લાલ બટન ઉપર ક્લિક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, અને બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું એની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય, બરોબર છે. તો ફરી મળીશું આના પાર્ટ ટુ તરફ, એટલે કે પોષણ વિશે એકદમ ડિટેલમાં અભ્યાસ કરવા માટે, બરોબર છે. તો ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.